વરાછા વિસ્તારના અશ્વિનીકુમાર ફૂલપાડા ગરનાળાની સ્ટેશન સુધી બીઆરટીએસ બસમાં બેસવા માટે એક પણ બસ સ્ટોપ નથી, તેથી પેસેન્જરોને બસમાં બેસવા માટે તકલીફ પડે છે. તેમજ અમારા વિસ્તારમાં એસએમસીના સંડાસ બાથરૂમમાં ગંદકીનું સામ્રાજ્ય છે અને ફૂલપાડા રેલવે ગરનાળાથી સુરત રેલવે સ્ટેશન સુધી રેલવે પાસે ગંદકીનું સામ્રાજ્ય હોય છે. વધુમાં ફૂલપાડા ગરનાળાની રેલવે બ્રિજની પાસે સફાઈ કરાવે જ્યાં ગેટ મૂકવામાં આવે અને ગાંધીજી દાંડી યાત્રા પ્રવેશ દ્વાર નામ આપવામાં આવે તેવી માંગણી કરી રહી છે. અશ્વિનીકુમારની અંદર વર્ષોથી અમારા પડતર પ્રશ્નો છે, એને લઈને અમે એનસીપી તરફથી અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ. મુદ્દા અમારા એ છે કે પ્રથમ મુદ્દો અમારો એ છે, વર્ષોથી મારો એક મુદ્દો રહ્યો છે કે રેલવે ગરનાળું અશ્વિનીકુમાર જ્યાં ગાંધીજીનો સુરત શહેરમાં દાંડી યાત્રા સમયે પ્રવેશ થયો હતો ત્યાં સફાઈ કરવામાં આવે અને ત્યાં ગેટ મૂકીને એ પ્રવેશદ્વારને દાંડી યાત્રા ગાંધીજી દાંડી યાત્રા પ્રવેશદ્વાર નામ આપવામાં આવે. બીજો અમારો પ્રશ્ન એ છે કે એ ગરનાળાથી લઈને સ્ટેશન સુધીના ગરનાળા સુધી ગંદકીનું સામ્રાજ્ય છે, એ ગંદકીની સફાઈ કરવામાં આવે. અમારો બીજો પ્રશ્ન છે કે જેટલા પણ સંડાસ બાથરૂમ છે મ્યુનિસિપલ એસએમસીના ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છે. અમારો ત્રીજો પડતર પ્રશ્ન એ છે કે આજે અશ્વિનીકુમાર મારું જૂનામાં જૂનું ગામ કહેવાય, ત્યાં વર્ષો પહેલાં બસ સ્ટોપ હતું, આજે સિટી બસ કે બીઆરટીએસ બસની સુવિધા મળી ગઈ છે પરંતુ ત્યાં અમને સ્ટોપેજની વ્યવસ્થા બિલકુલ મળી નથી. તો અમારી અધિકારીઓને તમારા મીડિયા દ્વારા હું નમ્ર વિનંતી કરવા માગું છું કે અમારા આ પ્રશ્નોનું જલ્દીમાં જલ્દી નિરાકરણ કરવામાં આવે. જો 60 દિવસની અંદર આ નિરાકરણ કરવામાં નહીં આવશે, અમારો પ્રથમ માંગ છે અમારી ગાંધીજીનો પ્રવેશદ્વાર દાંડી યાત્રા જો એ ના પૂરી કરવામાં આવશે તો ગાંધી ઇન્ડિયા માર્ગે જ અમારા એનસીપીના કાર્યકર્તાઓ આંદોલનના માર્ગે ચડશે. અશ્વિનીકુમાર ઇલાકામાં કરનાળાથી માંડીને રેલવે સ્ટેશન સુધી ગંદકીનું સામ્રાજ્ય છે. ભાજપ સરકાર સ્વસ્થ અભિયાનની વાતો કરે છે. મિત્રો, તમે અશ્વિનીકુમાર ઇલાકામાં આવીને જુઓ ને તો મને તો એ જ લાગે કે આ સરકાર સ્વસ્થ અભિયાનની વાતો જ ભૂલી જાય. સંડાસ બાથરૂમ મ્યુનિસિપાલિટીના જ્યાં છે તેઓ ગંદકી, બીજું સિટી બસો જ્યાં છે, અમારે અશ્વિનીકુમાર ઇલાકામાં કોઈ બસ સ્ટોપ નથી, મોટા કારખાનાવાળાના જો મ્યુનિસિપાલિટીના પાર્ક ફૂટપાથ છે તેઓ ગાડીઓ પાર્ક કરે છે પણ મ્યુનિસિપાલિટીનો કોઈ જવાબ લેતી નથી. ભાઈઓ, મને તો એવું લાગે છે આ સરકાર ભાજપ સરકાર એટલે પૈસાદારવાળાની સરકાર, એવું જ હું માનું છું. અત્રે ઉલ્લેખનીય છે કે એનસીપી વિધાનસભાની ચૂંટણી માટે કાર્ય કરતી પ્રજાની સમસ્યાઓ સાથે એકરૂપતા પેદા કરી રહી છે તે ધન્યવાદને પાત્ર છે. બ્યુરો રિપોર્ટ, સુરત.